સૌથી શક્તિશાળી વિશ્વાસ પર બાઇબલના વાક્યો. વેલકમ ટુ ગુજરાતી બાઇબલ વર્સસ ચેનલ. ઈસુએ તેમને ઉત્તર આપતા કહ્યું, હું તમને સત્ય કહું છું, તમને વિશ્વાસ હોય અને મનમાં શંકા ન કરો તો તમે આના કરતાં પણ વિશેષ કરી શકશો. અરે, તમે આ પર્વતને કહી શકશો, અહીંથી ઉચકાઈને સમુદ્રમાં પડ, તો તે પ્રમાણ થશે. જો તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં તમે જે કંઈ માગશે તે તમને મળશે. નુહે પણ દેવના વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી. ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાય પણ મળે છે તેનો તે વારસો થયો. વિશ્વાસના આધારથી જ આપણે જાણીએ છીએ કે સમગ્ર જગતની રચના દેવની આજ્ઞા પ્રમાણે થઈ છે. એનો અર્થ એ થયો કે આપણે જે કંઈ જાણીએ છીએ તે કોઈ અદ્રશ્ય શક્તિ દ્વારા બતાવવામાં આવેલું છે. ઇબ્રાહિમ ખૂબ ગરડો હોવાથી બાળકોને પેદા કરવા અસમર્થ હતો અને સારા માતા બની શકે તેમ ન હતી. પરંતુ દેવે ઇબ્રાહિમને વચન આપ્યું હતું, તેમાં તેને પૂર્ણ વિશ્વાસ હતો. છેવટે સારા ગર્ભવતી બની અને ઇબ્રાહિમ પિતા બન્યો. આપણે હંમેશા ઈસુનો દાખલો લઈ તેને અનુસરીએ. ઈસુ આપણા વિશ્વાસનો અગ્રેસર છે અને તે આપણો વિશ્વાસ પૂર્ણ કરે છે. આપણે ઈસુ તરફ દ્રષ્ટિ રાખીએ. તેણે પછીથી મળનાર આનંદને નજર સમક્ષ રાખીને વધસ્તંભ પર શરમજનક મરણ સહન કર્યું અને હાલ તે દેવના રાજ્યસની જમણી બાજુ બિરાજમાન છે. વિશ્વાસ એટલે આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની ખાતરી છે. જે વસ્તુ આપણે જોઈ શકતા નથી છતાં આપણે જાણીએ છીએ તે સત્ય છે, તેનો જ અર્થ વિશ્વાસ. વિશ્વાસ રાખ્યા વગર તમે તેને પ્રસન્ન કરી શકો નહીં. દેવ પાસે આવનાર વ્યક્તિએ વિશ્વાસ રાખવો જોઈએ કે તેનું અસ્તિત્વ છે અને સાચા હૃદયથી શોધનારને તે મળે છે. દેવ તેનો બદલો આપશે. મારા ભાઈઓ તથા બહેનો, ફેસબુક પર, મેસેન્જર અને વોટ્સએપ પર લાઇક અને સબસ્ક્રાઇબ ના થતું હોય તો પ્લીઝ વિઝિટ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ વર્સસ ચેનલ.